नमस्कार, आप जो रहा छो सीएनसीसी गुजरात। राधनपुर विधानसभा ना कांग्रेस ना धारासभ्य रघुभाई देसाई ने 16 राधनपुर विधानसभा में 2022 ने चूंटणी में कांग्रेस द्वारा रिपीट कराता रघुभाई देसाईए कांग्रेस पक्षनो अने मवड़ी मंडलनो आभार मान्यो हतो। साथे साथे तेमने तेमनी जीतनो पण दावो कर्यो हतो। राधनपुर विधानसभा कांग्रेस 50,000 मतोथी जीतशे तेओ राधनपुरना धारासभ्य दावो कर्यो हतो। कांग्रेस मवड़ी मंडल खूब खूब आभार मानु छु माननीय सोनिया गांधी, माननीय राहुल जी अने खड़गे साहेब, साथे अमारी प्रदेश नेतागिरी भाई श्री जगदीश भाई, भाई सुखराम राठवा अने मवड़ी मंडले जे मारी पसंदगी करी छे ए बदल बधानो हूँ खूब खूब आभार मानु छु। पार्टीए जे विश्वास मारा पर मूक्यो, મારી રાધનપુર વિધાનસભા મત વિસ્તારની જનતાના આશીર્વાદ મારી સાથે છે અને રાધનપુરની જનતા 100% મને આશીર્વાદ આપવાની છે અને મને પૂરો વિશ્વાસ છે। કેવો જીતનો દાવો? લોકશાહીમાં જનતા જનાર્દન છે અને પ્રજા આશીર્વાદ આપતી હોય છે, તો રાધનપુરની જનતા મારા કામને ઓળખશે, મારી નીતિને, મારી નીતિમત્તાને, પ્રજાને વિશ્વાસ છે। એક સેવક તરીકે 100% મારી પસંદગી કરશે, એટલા માટે રાધનપુરની જનતા મને આશીર્વાદ આપશે એની 100% મને વિશ્વાસ છે। ખૂબ સમજદાર અને બુદ્ધિશાળી અમારા વિસ્તારની જનતા છે। આજ સુધી જે લોકો પક્ષ પલટાવો કરીને આમથી તેમથી એવા કોઈ પણ માણસને આજ સુધી રાધનપુર જનતાએ ફરીથી લીડર બનવા નથી દીધા, ફરીથી મત નથી આપ્યા, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે રાધનપુરની જનતા મને આશીર્વાદ આપશે। રાધનપુરની જનતાને શું સંદેશ? તમારો આપેલો મત કોઈ દિવસ નકામો નહીં જાય। એક ધારાસભ્ય તરીકે મેં 3 વર્ષમાં જે કામગીરી કરી છે એ કામગીરીમાં ખૂબ જ દોડાદોડા કર્યા પછી મને જે લાગ્યું છે વિસ્તારમાં વિકાસના કામો જે કરવા જોઈએ એ આજ સુધી નથી થયા। 1 વર્ષ કોરોના કાળનો બગડ્યો છે, 1.5-2 વર્ષ મને મળ્યા છે, પરંતુ ઘણું કામ કરવું છે અને ઘણું કામ કરવાનું બાકી છે। ત્યારે 5 વર્ષનો સમય મને પ્રજા આપે તો હું બાકીના કામો ઝડપથી કરી શકું। પ્રજાનો આશીર્વાદ જ આપને પ્રેરણા આપતો હોય છે, તાકાત આપતો હોય છે, માર્ગદર્શન આપતો હોય છે અને રાધનપુરની જનતા મને આશીર્વાદ આપશે પૂરેપૂરો વિશ્વાસ। 17 તારીખે હું ફોર્મ ભરવાનો છું, જાહેર જનતાને મારું નિમંત્રણ છે કે એક તમારા દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે, તમારા સેવક તરીકે મને આશીર્વાદ આપવા ખૂબ મોટી સંખ્યામાં પધારો તે હું નમ્ર અરજ કરું છું, વિનંતી।